તો હાય ફ્રેન્ડ્સ કેમ છો માં ખોડિયાર એજ્યુકેશન એમ માં તમારું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે જે પલની રાહ જોઈ રહ્યા છો એ હવે ચાલુ એમકોમ સેમ 1 નો એફએમ 2 બરાબર સેમેસ્ટર 1 પાર્ટ 1 આપણો અને એમાં પણ એફએમ 2 ફાઇનાન્શિયલ એન્ડ મેનેજમેન્ટ બીજા નંબરનો એકાઉન્ટ ને એમાં પણ મોસ્ટ હેન્ડી ચેપ્ટર કયો શાખાના હિસાબો આજે આપણે એનો ત્રીજો ભાગ ભણવાના છે આપણે ઓલરેડી બે ભાગ શાખાના હિસાબના ભણી ગયા છે જેની અંદર પહેલા ભાગમાં મેં તમને ઇન્ટ્રોડક્શન કરાવ્યું હતું બીજા ભાગમાં મેં તમને આ શાખા ચેપ્ટરના જે છે ને પેલા આપણા જે નમૂના આવે ને એ નમૂના બધા તમને કરાવેલા હતા એમાં મેં તમને બધા પોઈન્ટ ક્લિયર કરાવેલા હતા અને આ એક એવો એવોડ આપણો આજે લેવો છું ને ફ્રેન્ડ્સ કે એમાં છે ને જો મેં શું વિચાર્યું ખબર કે હવે હું આગળના જે કંઈ દાખલા કરાવવા ને જે કંઈ દાખલા તો મેં એવું વિચાર્યું કે એની હું અહીંયા રકમ તો લખી કાઢા કારણ કે અમુક સ્ટુડન્ટ પાસે છે ને પાછી રકમ પણ નથી તો હું રકમ પણ બોર્ડ પર લખા જો આખી રકમ એમ ભલે મહેનત મારે કરી પણ હું કરા તમારા માટે મને ખબર છે ને કે જો આપણે કોઈને મળતી નથી તો આપણે કોઈને મળતી નથી દાખલો કરે છે કોઈ ખબર જ નહીં પડતી કોઈને તો તમે ચિંતા નહીં કરતા હું અહીંયા રકમ પણ ઉતારે જો આ આખી રકમ મેં ઉતારે તમારા માટે અને બીજી એક વાત છે ને આખા દાખલામાં જે કઈ આઈએમબી પોઈન્ટ આવે ને એની એક આટલું નાનું બોક્સ અહીંયા લખાજો આ અને એમાં છે ને તમને આ દાખલામાં જેટલા પણ આઈએમબી પોઈન્ટ આવતા હશે ને બધા કવર કરાવી દેવા આનો મતલબ શું થશે ખબર કે મેં તમને આખું ડિટેલ્સમાં કોન્સેપ્ટ સાથે ભલે ગમે એટલા દાખલા મોટા હશે હું તમને કરાવ બધા ક્લિયર કરાવવા કારણ કે ખબર છે ફ્રેન્ડ્સ તમારે છે ને એમકોમ માં કેવું થાય છે કે તમે કોલેજમાં ભણવા જાઓ છો ને તમને એટલી ધ્યાનથી ખબર પડતી જ નથી તમને ડિટેલ્સમાં કોઈ દાખલાના પોઈન્ટ નથી સમજી શકતા અરે અડધાને ખબર નહીં પડતી કે ભાઈ સર શું ભણાવે છે આગળ કયો વિષય ભણાવે છે તમને પૂછવું તમે તો શાંતિથી બેસી રહ્યો છો પણ ફ્રેન્ડ્સ જો આ તમારા માટે વાત છે તમને તમે જે ભણો છો ને એ તમને ખબર પડી છે કે તમે શું ભણો છો અને હું અહીંયા ભણાવવા ને જો મારી ગેરંટી છે તમે મારો વિડીયો ધ્યાનથી જોશો ને બીજાને શેર કરશો ને મારી ગેરંટી છે કે તમે પાસ થશો આરામથી બરાબર ચાલો તો ફ્રેન્ડ્સ આજે આપણે એમકોમ વિષય ચાલુ કરીએ છીએ અને એમાં પણ એમકોમ આપણે એમકોમમાં એફએમ 2 વિષય ચાલુ કરીએ અને એમાં આપણે આ શાખા નામના હિસાબોનો ચેપ્ટર છે બરાબર એમાં આજે આપણો પહેલા નંબરનો દાખલો છે અને એમાં પણ જો આપણો નંબર અહીંયા લખેલો છે જો તમને એવું લાગે ને કે મને આ પોઈન્ટ નથી સમજ પડતી તો તરત મને કંઈ નહીં આ નંબર પર કોલ કરીને પૂછો નહીં કંઈ નહીં બરાબર હું અવેલેબલ છું તમારા માટે કારણ કે ફ્રેન્ડ્સ જો તમે મને નહીં પૂછશો તો કોને પૂછવા જશો કંઈ પણ એવું લાગે ને કે ભાઈ આ પણ નથી મત પડતી કે નથી ખબર પડતી તો જ મને ફોન કરીને પૂછજો બરાબર જો મારે તો એક જ ધ્યેય છે કે જો મારી પાસે ભણીને તમે ફેલ નહીં થવા જોઈએ બસ તમને તમને સારું શિક્ષણ મળવું જોઈએ બસ એટલું જ છે ચાલો ફ્રેન્ડ્સ તો આપણે જોઈએ જો અહીંયા આખી રકમ વાંચેલી છે અહીંયા કોઈ ચોપડી નથી અહીંયા કોઈ ચોપડી નથી કોઈ નોટ નથી કંઈ નથી સમજ પડી ગઈ આખી રકમ છે એના ખાતામાં આખા ઓલરેડી પહેલે તૈયાર રાખેલા હું તમને કહી દઉં બધું ડિટેલ્સમાં જરા પણ ગભરાની ચિંતા નહીં કરતા ઇયરફોન રાખજો કાનમાં શાંતિથી સમજો ફ્રેશ થઈને એકદમ ઊંઘી નહીં જતા બરાબર અને મારી ફરજ છે કે ઊંઘવા નહીં દેવા તમને હું તમને ચેતવતો રહેવા કે જાગો જાગો ચાલો એક સ્વતંત્ર શાખાનો તારીખ 31 માર્ચ 2010 ના રોજનો કાચું સર્વે નીચે મુજબ છે આ તમારી સૂચના છે જો ફ્રેન્ડ જ્યારે છે ને મેં તમને છે ને પહેલો ભાગ સમજાવ્યો ત્યારે મેં તમને કીધેલું હતું કે શાખાના છે ને શાખાના 3 પ્રકાર આવે એક સ્વતંત્ર શાખા એક વિદેશી શાખા અને એક પરતંત્ર શાખા અને આપણે એમકોમમાં ભણવાની છે તો માત્ર બે શાખા કઈ એક સ્વતંત્ર શાખા અને એક વિદેશી શાખા તો આપણે હમણાં જે દાખલો કરીએ છીએ કઈ શાખા કહીએ સ્વતંત્ર શાખા તો પહેલા આવું તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે જે દાખલો ભણીએ છીએ ને એ તો સ્વતંત્ર શાખાનો ભણીએ છીએ નહીં તો તમને ખબર જ નહીં પડશે ને કે ભાઈ વિદેશી શાખામાં શું ફરક છે અને સ્વતંત્ર શાખામાં શું ફરક છે ખબર પડી તો આપણે હમણાં આ દાખલો ભણીએ છીએ કઈ શાખાનો છે સ્વતંત્ર શાખાનો છે ખબર પડી પહેલા આટલું બસ ચાલો એક સ્વતંત્ર શાખાનો તારીખ 31 માર્ચ 2010 ના રોજનું કાચું સર્વૈયું આપેલું છે તમને આ તમને આટલી રકમ આપેલી છે નીચે હવાલા છે આપણે જોઈએ જો અહીંયા ઉધાર બાકી આપેલી છે અને અહીંયા બધી જમા બાકી આપેલી અને અહીંયા વિગત છે હવે છે ને આ બધું એટલા છે ને 11 ધોરણથી બધાને નડતું આવે છે બોલા કે ભાઈ અમને ખબર જ નહીં પડતી કે ભાઈ હવે ખરીદી છે અહીંયા ખરીદી અને વેચાણ તો આની આ બાકી કહેવાય કે આ બાકી કહેવાય આ ખરીદ પર તો એની આ બાકી કહેવાય કે આ બાકી કહેવાય ખબર પડે છે ને હું કહું છું તો એ બધા પોઈન્ટ આજે ક્લિયર અરે આપણું બોક્સ દેખાય છે અહીંયા જો આ મોસ્ટ હેન્ડી પોઈન્ટ નું બોક્સ દોરેલું જ છે ગભરાની ચિંતા નહીં કરતા હું બધા કોન્સેપ્ટ ક્લિયર કરાવી દેવા તમારા ચલો જો આપણે હવે સ્ટાર્ટ કરીએ જો ઉઘડતો સ્ટોક ઉઘડતો સ્ટોક એટલે શું ફ્રેન્ડ્સ કે શરૂઆતનો સ્ટોક હવે ખબર પડે છે શરૂઆતનો સ્ટોક એને કે ઉઘડતો સ્ટોક બરાબર તો જ્યારે પણ ઉઘડતો સ્ટોક આવે ને એટલે તમારે એમ માની લો કે શરૂઆતનો સ્ટોક છે શું છે એનું બીજું નામ શરૂઆતનો સ્ટોક શરૂઆતનો સ્ટોક તમને કેટલા આપેલો છે 10,000 રૂપિયા આપેલો છે આપણે પહેલા રકમ વાંચી કાઢીએ ખરીદી અને વેચાણ તો ખરીદી તમને કેટલી આપેલી છે 12,800 અને વેચાણ કેટલું આપેલું છે 83,600 ચલો હવે તમને એમ પ્રશ્ન થાય કે સર તમને કેવી રીતે ખબર પડી કે ભાઈ ખરીદી 12,800 છે અને વેચાણ 83,600 છે તો જો એટલું યાદ રાખો ફ્રેન્ડ્સ આપણે અહીંયા નોન પહેલાથી તૈયાર જ છે જો આ મોસ્ટ એમી પોઈન્ટ નું બોક્સ તમને નોટમાં બનાવી દેવાનું દરેક દાખલામાં બરાબર હું તમને લખાવી દઉં જો આ રહ્યું આપણે પાંચમા નંબરની પોઈન્ટ જો કે મિલકતની હંમેશા કઈ બાકી આવે
સોરી ખરીદીની હંમેશા કઈ બાકી આવે ઉધાર બાકી આવે યાદ રાખો ખરીદીની હંમેશા કઈ બાકી આવશે બોલો તો ઉધાર બાકી આવે ઉધાર બાકી એટલે શું કે આ જો ખરીદી છે તે ઉધાર બાકી કેટલી 12000 રાખશો હમત પડે છે અને જો ફ્રેન્ડ્સ ખરીદ પરત હોય ને ખરીદ પરત એમાંથી આપણે કહો ખરીદીમાંથી ખરીદ પરત માઈનસ કરીએ તો ખરીદ પરતની હંમેશા જમા બાકી આવે આનો મતલબ શું ખબર આ જે 12800 છે ને એ ખરીદી છે તો ખરીદ પરત કઈ તો જો એના પછીના ખરીદ પરત આપણે જમા બાકી એટલે 3600 કહેવાય ખબર ઈ જો અહીંયા લખેલું છે આ દી ખરીદીની કઈ બાકી આવે ઉધાર બાકી તો ખરીદી આપણે કેટલી 12800 તો ખરીદ પરત કઈ તો ખરીદ પરત આપણે જમા બાજુ છે ને આ 3600 જો 3600 આ ખરીદ પરત અને વેચાણ પરત છે ને એમાં 3600 લખાજે આ તમારી ખરીદી છે 12800 ને આ તમારી ખરીદ પરત 3600 છે બરાબર ચલો તો વેચાણની શું એટલે જો વેચાણની શું છે વેચાણની કઈ બાકી આવે જમા બાકી આવે તો જો આપણો સાદું વેચાણ આવે જમા બાકી 83600 તો વેચાણ પરતની કઈ બાકી તો જો આવે વેચાણ પરતની હંમેશા કઈ બાકી આવે ફ્રેન્ડ્સ ઉધાર બાકી આવે ઉધાર બાકી તો જો આ રહે વેચાણ પરત આ રહે આપણે 2800 ખબર પડી એટલે અડધાને કેવું હોય ખબર કે આ પહેલું હોય ને એ આવે ને આ આવે એવું નથી હોતું ખબર પડી ચાલો બોલો શું આવે ખરીદીની હંમેશા કઈ બાકી આવે જમા બાકી આવે કઈ સોરી ખરીદીની હંમેશા કઈ બાકી ઉધાર બાકી ખરીદ પરતની જમા બાકી આવે જો કન્ફ્યુઝ નહીં થતા ખરીદીની હોય ને તો ઉધાર બાકી ખરીદ પરત હોય ને તો જમા બાકી બરાબર વેચાણ હોય ને વેચાણ તો જમા બાકી અને વેચાણ પરત હોય ને તો ઉધાર બાકી બરાબર થઈ ગયું આખું જમે આખું બોલી દીધું છે બરાબર એકદમ ચાલો હવે જો હવે ખરીદી છે વેચાણ છે ઉઘરતો સ્ટોક છે આ બધા જે પોઈન્ટ છે ને આ બધા પોઈન્ટ એ તો આપણા વેપાર ખાતાના છે કયા ખાતા છે વેપાર ખાતા યાદ છે આપણે જેમાં તમે વેપાર ખાતું બનાવતા હતા એના પોઈન્ટ છે આ બધા ચાલો હવે કોઈ પણ ખર્ચા ને કોઈ પણ ખર્ચા આપણે કા લખી દેવા નફાનુકસાન ખાતા જુદા બધું લખી દેવાના કઈ જોવાનું નહીં કયા કયા ખર્ચા જો સીધા ખર્ચા આડકતરા ખર્ચા પરચુરણ ખર્ચા આ બધા ખર્ચા લખી દેવાના હવે જો કાયમી મિલકત હોય કાયમી મિલકત એ આપણે કા બનાવીએ ખબર મિલકત લેણામાં નહીં લખે આપણે મિલકત લેણા આ રહ્યું મિલકત લેણામાં ખબર આપણે મિલકત કા લખીએ મિલકત લેણામાં લખીએ બસ કા લખી દેવાની ચાલો મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ અને મુખ્ય ઓફિસનું ખાતું જો આ તમને શું આપણે મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ અને મુખ્ય ઓફિસનું ખાતું કેટલા 50000 અને 22000 રાખશો તો ફ્રેન્ડ જસ્ટ સમજો આમાં બે વિગત તમને આપી કેટલી વિગત બે વિગત જો પહેલા આપણે સમજીએ મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ એટલે શું ખબર આવે તમને હવાલામાં આપણા નમૂનામાં સમજાય કે જ્યારે પણ તમારા દાખલામાં મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ આવે ને તો એ કા લખી દેવાનું જો પેલા નમૂનામાં જો વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે લખેલું છે કયા ખાતાની વેપાર ખાતાની ઉધાર બાજુ જો અહીંયા લખેલું જ છે મેં આપણું અહીંયા લખેલું છે જો કે સારું જો મુખ્ય ઓફિસ ખાતાથી મળેલ માલ વેપાર ખાતાની કઈ બાજુ લખાય ઉધાર બાજુ ને જો ઉધાર બાકી છે ને આપણું એટલે 50000 આપણે શું થાય મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ તો ફ્રેન્ડ તમે વિચાર કરો કે આમ છે તો મુખ્ય ઓફિસનું ખાતું તો મુખ્ય ઓફિસનું ખાતું કેટલું છે 22800 એ શું છે ખબર આ મુખ્ય ઓફિસનું ખાતું જે આપણે બનાવશું ને એની બાકી અહીંયા જમા બાજુ લખાઈ જો આ રહે અહીંયા મુખ્ય ઓફિસ ખાતાની જે આપણે અહીંયા જે હશે ને બાકી એની જમા બાજુ લખાશે અહીંયા જમા બાજુ બરાબર એમાં લખેલી નથી લગભગ આમાં નહીં લખેલી ફ્રેન્ડ્સ પણ જો હું તમને કહી દઉં છું મુખ્ય ઓફિસ ખાતાની જે પેલી બાકી આગળ લાવ્યા બાકી આગળ લઈએ કહેવાય ને તો આ તમને બાકી આગળ લાવ્યા કેટલી આપેલી છે 22800 સિમ્પલ જ છે ને કે ભાઈ કે ભાઈ 50000 એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે તો 22800 એ શું છે મુખ્ય ઓફિસ ખાતાની જમા બાજુ બરાબર એની જમા બાકી આપેલી છે શરૂઆતની બાકી આગળ લાવ્યા એ છે સિમ્પલ છે બરાબર ચાલો કમિશન અને રોકડ તો ફ્રેન્ડ્સ જો અહીંયા લખેલું છે આ જે કમિશન છે ને કમિશન એ કમિશન જમા બાકી આવે કોની જમા બાકી તો કમિશન એક આવક તરીકે ગણવામાં આવે કેની આવક તો આવક હંમેશા નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે યાદ રાખવાનું જો નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે હંમેશા કમિશન સમજ પડે છે ચાલો અને રોકડ હોય ને હવે અમારી એ જો ભાઈ કમિશન ની એમાં કઈ બાકી આવી કમિશન ની એમાં જમા બાકી તો આ જો કમિશન ની જમા બાકી એટલે કેટલી 500 રૂપિયા 500 રૂપિયા નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી દેવાનું અને આ છે રોકડ રોકડ આપણે શું કહેવાય મિલકત ને જો મિલકત ની હંમેશા કઈ બાકી આવે ઉધાર બાકી યાદ રાખવાનું કે ભાઈ મિલકત આવે મિલકત ની હંમેશા ઉધાર બાકી આવે તો રોકડ આપણે શું થાય મિલકત થાય તો મિલકત બાજુ આપણે કેટલા લખી દેવાના 2500 મિલકત લેવાના બરાબર આટલું થઈ ગયું ચાલો હવે હું એવું લેણદાર અને દેવાદાર હવે અમને એક અનુસાર ભાઈ લેન્ડર કયા દેવાદાર કયા તો જો યાદ રાખજો અમે તમને શું કીધું જો લેન્ડર હોય ને લેન્ડર એ આપણું દેવું હોય અને દેવાદાર હોય ને આપણી મિલકત કહેવાય કોઈ આપણે પાકા સાહેબ મિલકત બાજુ દેવાદાર લખીએ એ છે તો દેવાદાર આપણી મિલકત છે અને મેં તમને હમણાં શું કીધું કે મિલકત ની હંમેશા કઈ બાકી આવે ઉધાર બાકી આવે તો આ જે ઉધાર બાકી માં જો આ 20000 છે ને એ તમારા દેવાદાર થયા અને લેન્ડર છે ને તમારા 10000 થયા બરાબર છે જો આટલો પોઈન્ટ ખબર પડી જો આ રીતે છે ને તમને કોઈ સમજાવવાનું નથી આટલું ડિટેલ્સમાં તમને સમજાવવા બરાબર આખા નર્મદાના કોન્સેપ્ટ પણ ક્લિયર કરા મૂળ પોઈન્ટ ઉડીને જઈને સમજાવવા ચાલો તમને એવું લાગશે નહીં કે ભાઈ અમે ઓનલાઈન મળીએ અમે તો ઓફલાઈન મળીએ તમને એવું જ લાગશે ચાલો હવાલે જુઓ બંધ થતો સ્ટોક રૂપિયા 62 બંધ થતો સ્ટોક એટલે જો ઉગળતો સ્ટોક આવે તો શરૂઆતનો સ્ટોક
અને બંધ થતો સ્ટોક આવતા આખરનો સ્ટોક યાદ જ રાખવાનો ચાલો બીજું 31મી માર્ચ 2010 ના રોજ પૂરા થતા વર્ષનો વેપાર ખાતો નવા નુકસાન ખાતો અને પાકો સર્વેયો તૈયાર કરતો જો આ રાખો આ શાખાનો આપણો વેપાર ખાતો છે આ શાખાનો નફા નુકસાન ખાતો છે બરાબર આ શાખાના જો આપણે મુખ્ય ઓફિસનો ખાતો જો એટલું યાદ રાખજો કોઈ દિવસ પોતાના ચોપડામાં પોતાનું ખાતું નહીં ખોલે સામેવાળી પાર્ટીનું ખાતું ખોલે તો જો આ બધું શાખાના ચોપડે છે પણ શાખાના ચોપડે શાખાનું ખાતું નથી ખોલાતું શાખાના ચોપડે વેપાર ખાતું ખોલાય છે કયું ખાતું વેપાર ખાતું શાખાના ચોપડે નફા નુકસાન ખાતું ખોલાય અને શાખાના ચોપડે મુખ્ય ઓફિસનું ખાતું ખોલાય છે બરાબર અને શાખાના રોજનું પાકું શાખાના ચોપડે શું ખોલાય છે પાકું સર્વેયું ખોલાય છે બરાબર આ તમારા બીજા પોઈન્ટમાં એક છે ત્રીજો પોઈન્ટ તમને હું કહી છે જો મુખ્ય ઓફિસના ચોપડામાં કોના ચોપડામાં ધ્યાનથી સમજો મુખ્ય ઓફિસના ચોપડામાં જો મુખ્ય ઓફિસના ચોપડામાં કોઈ દિવસ પોતાનું ખાતું નહીં ખુલે એટલે યાદ રાખજો પોતાના ખાતામાં પોતાનું નામ આવે જ નહીં પોતાનું ખાતું ખુલે જ નહીં તો કોનું ખુલે તો સામેવાળું ખુલે તો જો એટલું યાદ રાખો કે શાખાના ચોપડામાં કોનું ખાતું ખોલ્યું મુખ્ય ઓફિસ તો મુખ્ય ઓફિસના ચોપડામાં કોનું ખાતું ખોલે બોલો બોલો શાખાનું ખાતું ખોલે મુખ્ય ઓફિસના ચોપડામાં જો અહીંયા છે મુખ્ય ઓફિસના ચોપડામાં કોનું ખાતું શાખાનું ખાતું તો આ રહ્યું જો મુખ્ય ઓફિસના ચોપડામાં શાખાનું ખાતું બરાબર અને આ દાખલામાં છે ને ફ્રેન્ડ્સ હું તમને એકદમ સારી રીતે શું શીખવાડે ખબર આમનોન લોકો છે ને પહેલા આમનોન ભણાવતા હશે ને પછી દાખલા ગણાવતા પણ મેં તમને એવી રીતે શીખવાડી દે કે આમનોન યાદ રાખવાની જરૂર જ નથી હું એકદમ ફાઇન શીખવાડો તો જો આપણે આમનોન પણ કહી છે વાર્ષિક હિસાબોનો સમાવેશ કરવાની આમનોન જો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમને એમ કહે ને કે વાર્ષિક હિસાબોનો સમાવેશ શબ્દ સમાવેશ કરવાની આમનોન ત્યારે દાખલો કેવો આવે એમ દાખલો કેવો આવે તમે જોજો હું બધું ડિટેલ્સમાં સમજાવો તો અહીંયા આપણે છે ને મુખ્ય ઓફિસના ચોપડે આમનોન પણ લખી દીધા સમાવેશ શબ્દ ખાસ યાદ રાખજો અંડરલાઈન કરી દેવાનું બરાબર ચાલો ફ્રેન્ડ્સ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ બરાબર અને આ દાખલો જો તમને નહીં ખબર હોય ને તો આ દાખલો તમારી ચોપડીનો ઉદાહરણ નંબર વન છે કયો છે ઉદાહરણ નંબર વન એ પણ હું તમને કહી દઉં કાંટો છે ને આપણે પીડીએફ હું તમને મૂકી દેવા તો એમાંથી તમે જોઈ લેજો બરાબર કારણ કે છે ને અડધા પાય ચોપડી નથી એટલે ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ બરાબર ધ્યાન આપજો ને એકદમ આઈએમપી દાખલો આપણા માટે ચાલો પહેલો પોઈન્ટ ઉઘડતો સ્ટોક આવ્યો બરાબર કેટલો છે 10000 તો આપણે વેપાર ખાતાની કઈ બાજુ લખી દે ઉધાર બાજુ અહીંયા લખી દે આપણો ઉઘડતો સ્ટોક ઉઘડતો સ્ટોક ચાલો તમે લખતા જ ઉઘડતો સ્ટોક એટલે હું ડાયરેક્ટ શરૂઆતમાં સ્ટોક કેટલા મળે છે 10000 તો આપણે ડાયરેક્ટ આઉટર કોલમમાં કેટલા લખી દઈએ 10000 ડાયરેક્ટ બહાર લખી દે 10000 ચાલો એ પછી હું આપેલી છે ખરીદી તો બોલો ખરીદીની ઉધાર બાકી આવે તો અહીંયા લખી દેવાનું ખરીદી કેટલી છે ખરીદીની ઉધાર બાકી 12800 તો ઇનર કોલમમાં લખીએ કારણ કે ખરીદ પર અંદરથી માઇનસ કરો ચલો વેચાણ કેટલું આવેલું 83600 તો ચલો વેચાણ અહીંયા જોવા મળે લખાય ને વેપાર ખાતા ને આ વેપાર ખાતું છે ઇનર કોલમમાં લખવાના 83600 કેલ્સી સાથે જ રાખજો ચાલો હવે ખરીદ પરત અને વેચાણ પરત તો બોલો ખરીદ પરત કઈ કહેવાય બોલો મેં હમણાં જ કીધું ખરીદ પરત એટલે કઈ જમા બાકી તો જમા બાકી એટલે કે 3600 આ 3600 માઇનસ કરો ખરીદીમાંથી તો આ તમારે થઈ ગઈ ખરીદ પરત 3600 બરાબર ને આ વેચાણમાંથી હું માઇનસ કરીએ વેચાણ પરત ચલો વેચાણ પર ની ઉધાર બાકી આવે જો 2800 તો માઇનસ આપણે કરીએ 2800 ચલો ફ્રેન્ડ્સ કેલ્સી લઈ લઈએ આપણે જારી માટેમાં મોબાઈલમાં કેલ્સી કરો ડિજિટલ કેલ્સી આપણે 12800 માઇનસ 3600 એટલે અહીંયા આવશે તમારા 9200 કેટલા આવશે 9200 ને પેલામાં વેચાણના કેટલા છે 83600 માઇનસ 2800 અહીંયા આવશે તમારે 80800 કેટલા આવશે 80800 જો તમે અક્ષર નહીં વંચાય તો કઈ નહીં હું બોલું જ છું તમે એમ લખતા જજો તમે 80800 બરાબર ચલો હવે આપણે જોઈએ આગળ ચલો સીધા ખર્ચા કેટલા છે 4000 તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પહેલા અહીંયા લખી દઉં સીધા ખર્ચા 4000 થઈ ગયું ચલો આડ કતરા ખર્ચા કેટલા છે 3000 તો ખર્ચા બધા નફા નુકસાનની ઉધાર બાજુ જ આવે આડ કતરા ખર્ચા 3000 ચલો પછી શું છે પરચુરણ ખર્ચા કેટલા છે 400 તો અહીંયા લખી દેવાનું પરચુરણ ખર્ચા 15000 તો જો આપણે મિલકત આવી મેં કે મિલકત લેણા બાજુ આવશે ચલો મિલકત લેણા બાજુ આ રહી આપણે અહીંયા લખી દઉં કાયમી મિલકત કાયમી તમે પહેલેથી ખાતા બનાવી દેજો તમે ખાતા અહીંયા તૈયાર રાખલા કાયમી મિલકત 15000 ચલો થઈ ગયું હવે આ જો મુખ્ય ઓફિસરની મળેલ માલ કેટલો 50000 જો આપણે અહીંયા જોયો મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલની ઉધાર બાકી આવે આ રહી ઉધાર 50000 તો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ લખ્યા મુખ્ય ઓફિસથી મળેલ માલ શોર્ટકટમાં બાર લખી દો 50000 ચાલો પછી હું કહી દઉં મુખ્ય ઓફિસનું ખાતું 22800 એટલે એની બાકી આપણે જ મેં તમને પહેલાં કીધું સર્વેની બાકી તો અહીંયા લખી દઈએ બાકી આગળ લાવ્યા 22800
થઈ ગયું ચાલો કમિશન કહેવાય અને રોકડ કહેવાય તો જો કમિશન આપણે હું કહેવાય આવક કહેવાય એટલે કે નફોનુકસાન ખાતાની કે બજાર જો જમા બાકી આપેલી છે એટલે આપણે આ 500 રૂપિયા કમિશન કહેવાય તો નફોનુકસાન ખાતાની જમા લખી દો કમિશન અહીંયા ઉપર એક લીટી છોડ જો હે આપણે અહીંયા કાચો નફો આવે કમિશન કેટલો છે 500 અને આ રોકડ આપણી ઉધાર બાકી ગઈ મિલકત છે એટલે અહીંયા આવશે પાકા સવાયમાં રોકડ કરો મિલકત એમાં લખ્યું ને રોકડ બેંક એ છે 2500 થઈ ગયું ચાલો આમાં લેન્ડરને દેવા તો દેવાદાર આપણે 20000 કહેવાય મિલકત સાઈડ મેં પહેલે જ કહ્યું દેવાદારે આપણે મિલકત કે ઉધાર બાકી આવે 20000 અને અહીંયા આપણે લખી દીધા લેન્ડર લેન્ડર આપણા કેટલા છે બોલો 10000 તો અહીંયા 10000 થઈ ગયું ચાલો બંધ થતો સ્ટોક કેટલો છે 62 જો યાદ રાખજો હંમેશા છે ને સ્ટોકની બે એન્ટ્રી આવશે કેટલી એન્ટ્રી બે એન્ટ્રી એક વેપાર ખાતાની જમા બાજુ આવે અને એક મિલકત લેણા બાજુ આવે યાદ રાખજો ચાલો અહીંયા આપણે લખી દઈએ પહેલા આખડનો સ્ટોક બંધ થતો સ્ટોક એટલે આખડનો સ્ટોક 6200 આવેલો છે 6200 અને એની બીજી એન્ટ્રી અહીંયા પાકા સમયમાં મિલકત લેણા બાજુ આવે આખડ સ્ટોક 6200 થઈ ગયું ચાલો પટી આ બધું ચાલો બીજો વાળો આ તો કઈ નથી આપણે બધું બનાવવાનું છે એક કેજ ચાલો બસ આટલું થઈ ગયું આટલું ખબર પડી પહેલા આપણે ત્રણ ખાતા આટલા 1 2 અને 3 ને 4 ખાતામાં એન્ટ્રી મળેલી છે હવે આપણે ખાતા બની ગયા ચાલો જમજનો સરવાળો કરીએ આપણે કેલ્સીમાં ચલો કરો જમ બધા 80800 માય પ્લસ 6200 તમારો સરવાળો આવ્યો ફ્રેન્ડ 87000 કેટલો આવ્યો 87000 જો બધાનો આવી આટલો પહેલા મને કેવો 87000 આવ્યો આ 87000 માંથી આપણે માઈનસ કરશું પહેલે કરત 10000 શરૂઆતના પછી આપણે માઈનસ કરશું 9200 પછી આપણે માઈનસ કરશું 50000 તો ફ્રેન્ડ્સ આપણો જવાબ આવ્યો 17800 તો આ તમારો શું કહેવાય કાચો નફો શું કહેવાય લખી દેવાનું યાર ઉડા બધા ડિફરન્સ આ તો કાચો નફો એમ ક્વેશ્ચન માર્ક કરીને 17800 જો ફ્રેન્ડ્સ અહીંયા અમને જવા જો ડિફરન્સ આવતો ને તો એને કાચી ખોટ કહેવાય યાદ રાખજો અને આ કાચો નફો આપણે નફો નુકસાન ખાતાની કઈ બાજુ લઈ જવાનું અહીંયા લખી દેવાનું જમા બાજુ લઈ જવાનું જમા બાજુ ચાલો અહીંયા મેં લખી દઈએ પહેલા કાચો નફો કેટલા આવ્યો 17800 થઈ ગયું ચાલો હવે આપણે પાછો જમા બાજુનો સરવાળો કરીએ 17800 પ્લસ 500 નફો નુકસાન ખાતાની જમા બાજુ સરવાળો કરવાનો ને 18300 જમા આવ્યો કેટલા આવ્યો 18300 અહીંયા પણ લખી દેવાનું 18300 ચાલો આ 18300 માંથી આ માઇનસ કરીએ 18300 માઇનસ આપણો પહેલે છે 4000 પછી છે આપણો 3000 અને પછી છે આપણો 400 એટલે ફ્રેન્ડ્સ તમારો જવાબ આવ્યો 10900 કેટલા આવ્યો 10900 જો ફ્રેન્ડ્સ કઈ પણ નહીં હોય તો પૂછી લેજો આ બહુ આપણું સિમ્પલ છે કઈ અઘરું નથી 10900 આ આપણો આવ્યો કયો નફો ચોખ્ખો નફો આવ્યો અને આ ચોખ્ખો નફો તમારે લઈ જવાનો કયા ખાતે મુખ્ય ઓફિસના ખાતે મુખ્ય ઓફિસ ખાતે લખી દેવાનું મુખ્ય ઓફિસ ખાતે એમ જમા બાજુ આવે ચાલ અહીંયા લખી દઉં ચોખ્ખો નફો કેટલા આવ્યો 10900 ચાલો જમા બાજુનો સરવાળો કરો એ 10900 પ્લસ પહેલા ઉપર કેટલા હતા 22800 એટલે તમારો જવાબ આવ્યો 33700 ચાલો અહીંયા કઈ છે એટલે અહીંયા જે ડિફરન્સ આવ્યો એ તમારો કોઈ બાકી આગળ લઈ ગયા ક્વેશ્ચન માં 33700 33700 થઈ ગયું ચલો હવે છે ને ફ્રેન્ડ્સ જો બાકી કઈ લઈ ગયા ખબર આપણે મેં તમને લખાયેલું કા લઈ જવાય મૂળી દેવા બધું લખાય તમે બધું નમૂના મને સમજાવી દીધેલું જેને આપણે છે ને પાર્ટ 1 એકદમ મસ્ત જોયો છે ને એના દાખલો આવડી જ જશે ચલો અહીંયા મૂળી દેવા જો આપણે લખી દઈએ કાથી લઈ આવ્યા તો ભાઈ મુખ્ય ઓફિસ ખાતે લઈ લાવ્યો કેટલો ડિફરન્સ આવ્યો જો અહીંયાનો ડિફરન્સ હંમેશા અહીંયા જ જાય યાદ રાખજો મૂળી દેવામાં જ જાય હવે અડધા છે ને આની ક્રોસ એન્ટ્રી એવું નથી કરવાનું આ છે ને આપણે દેવું કેવાય એક જાતનું ઉઢાર વાંચો 33700 તો અહીંયા આવશે દેવામાં જ આવે ચલો થઈ ગયું હવે આનો સરવાળો કરો જો મોટા બાજુનો 33700 પ્લસ 10000 43700 કેટલા આવ્યો 43700 ચલો જો બાજુનો સરવાળો કરો જેમ સેમ આવે છે આપણે જોઈએ તો પહેલે આપણે કેટલા છે ભાઈ 15000 છે 15000 માં આપણે એડ કરીએ 2500 બરાબર પછી કેટલા છે 20000 છે પછી કેટલા છે 6200 છે 6200 લેવ આવી ગયો 43700 સિમ્પલ 43700 જો કઈ હતું અમારા નાના છોકરા જેવું છે આ બધું બરાબર તો જો ફ્રેન્ડ્સ આપણે તો 1 2 3 ને 4 ખાતા તો ફટાફટ કમ્પ્લીટ કરી નાખ્યા બરાબર કઈ વાર લાગી કાતી લાગી તમને આવડતો હોય તો નહીં લાગે ચાલો જો અહીંયા આપણો પહેલો પોઈન્ટ પૂરો થઈ ગયો બીજો પોઈન્ટ પૂરો થઈ ગયો કારણ કે વેપાર ખાતું બની ગયું નફા નુકસાન ખાતું બની ગયું પાકો સમય પણ બની ગયું મુખ્ય ઓફિસનું ખાતું પણ બની ગયું હવે એ લોકો કહે છે કે મુખ્ય ઓફિસના ચોપડામાં શાખાના વાર્ષિક હિસાબોને સમાવેશ કરવાની આપણે
સમાવેશ કરવાની આમણે એનો મતલબ શું થાય છે ફ્રેન્ડ્સ કે તમને છે ને આખું પહેલા શાકા ખાતું બનાવવાનું છે અને એની અહીંયા આમનોન કહે છે બરાબર આમનોન ને શાકા ખાતું કહે છે જો હંમેશા યાદ રાખજો શાકા ખાતું હોય ને શાકા ખાતું એ તમારું કોની પર બને જો આપણે હમણાં કેલ્શિયમ મૂકી દઈએ હમણાં કેલ્શિયમ નહીં કામ આપણે જે શાકા ખાતું હોય ને આ શાકા ખાતું એ કયા ચોપડામાં બને બોલો મુખ્ય ઓફિસના ચોપડામાં બને ને અને આ શાકા ખાતાની આમનોન પણ કોના ચોપડામાં બને મુખ્ય ઓફિસના ચોપડામાં જ બને મેં તમને પહેલા જ કીધું કે પોતાના ચોપડામાં પોતાનું નામ નહીં આવે તો કોનો આવે તમે મારી પાર્ટનર તો જો આપણે હમણાં આ બધું આ શાખાના ચોપડે કહ્યું હવે મુખ્ય ઓફિસના ચોપડામાં એ લોકો બે જ વસ્તુ દર ફેરી કહેવાના છે એક એક શાખાનું ખાતું અને એક આમનોન બરાબર છે ખબર પડે છે તમને શું કહેવાના છે મુખ્ય ઓફિસના ચોપડે ખાલી બે જ વસ્તુ કહેશે એક શાખાનું ખાતું અને એક આમ તો જો હવે આપણે ચાલુ કરીએ બરાબર તો સૌથી પહેલા પોઈન્ટ આપણે જોવા જઈએ ને તો કયો કરવાનો ખબર છે શાખાના ખાતામાં હવે તમે એમ વિચાર્યું કે ભાઈ અમારે બાકી આગળ લાવ્યા બાકી આગળ લઈ ગયા એવું લખાયેલું હતું જો આ છે ને એવો દાખલો છે કે અહીંયા છે શાખાનો સમાવેશ કરવાની આમનો સમાવેશ કરવાની આમનો એટલે શું તો જો હવે ધ્યાનથી આપણે છે ને આ દાખલાની સ્ટાર્ટિંગ ક્યાંથી કરેલી હતી બોલો કયા ખાતાથી કરાવેલી હતી તો વેપાર ખાતાથી કરાવેલી હતી કયા ખાતાથી જાગો ફ્રેન્ડ્સ વેપાર ખાતાથી કરાવેલી હતી તો ચાલો આપણે અહીંયા આવી જઈએ સૌથી પહેલા આપણે અહીંયા લખીએ પહેલી આમનોન આપણી ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે જો અહીંયા બધા ખાતા આપણે બની ગયા હવે આપણો મેઇન ટોપિક ચાલુ છે બરાબર કયો શાખાના ચોપડે આપણે શું લખવાની છે આમનોન અને એના પરથી આપણે શું બનાવવાનું છે શાખા ખાતું જો સૌથી પહેલા છે ને હું તમને શાખાની આમનોન શીખવાડું જો બધા શું કરતા હોય કે તમને આમનોન ગોખાવે પણ મેં આમનોન ગોખાવાની છે તમને મેં એકદમ ઇઝી રીતે સમજાવવા જોયું આપણે સૌથી પહેલા ખબર છે તમને દાખલાની ખાતાની શરૂઆત ક્યાંથી કરેલી હતી વેપાર ખાતાની બરાબર તો આપણે ચાલુ કરીએ જો પહેલી આમનોન આપણી પહેલી આમનોન જો વેપાર ખાતામાં આપણે પહેલા શું લખેલું હતું ઉધાર બાજુની વાત કરીએ ને કયા ખાતાની વેપાર ખાતાની બોલો કયા ખાતાની વાત કરીએ વેપાર ખાતાની ઉધાર બાજુ તો આપણે પહેલા અહીંયા લખી દેવાનું શાખાના શાખાના જો આપણે લખી દેવાનું અહીંયા શાખાના વેપાર ખાતે ઉધાર શું લખી દેવાનું શાખાના વેપાર ખાતે ઉધાર એક મને આપણે કયું ખાતે બનાવે તે શાખા ખાતે કયું શાખા ખાતે જો એટલું યાદ રાખજો કે આપણે મુખ્ય ઓફિસના ચોપડામાં આમનોન લખીએ છીએ એટલે મુખ્ય ઓફિસના ચોપડાનું કઈ નામ નહીં આવે કોનું ખાતું આવે શાખા ખાતાનું નામ આવે ચાલો વેપાર ખાતાની ઉધાર બાજુ કૌંસમાં શું લખાય આપણે જોઈ લઈએ સૌથી પહેલા 10,000 આપણે શરૂઆતનો સ્ટોક લખેલો હતો બરાબર પ્લસ ખરીદી આપણે 12,800 લખેલી હતી ચાલો હવે આની અંદર પ્લસ તમે છે ને ખરીદ પરત નહીં કરવાની 3600 આ વેચાણ પરત કરી દેવાની 2800 જો ખરીદ પરત જ્યારે ખરીદી હોય ને ત્યારે તમે 2800 લેવાની યાદ રાખજો કેમ કારણ કે જો અહીંયા મેં તમને લખ્યું કે ખરીદીની કઈ બાકી ઉધાર બાકી તો જો અહીંયા ઉધાર બાકી આપણે કઈ રીતે 2800 એ રીતે અહીંયા યાદ રાખવાનું છે એટલે આ ક્રોસ છે જો 12,800 તમે ખરીદી છે ને તો અહીંયા ટોટલમાં ઓર્ડરમાં તમને 2800 લેવાનું પછી આપણે જવા બાજુમાં કરશો ને એટલે જયારે વેચાણ કરશો ને ત્યારે તમારે આ ખરીદ પર લેવાની બરાબર એ રીતે ક્રોસ છે ખાલી ખરીદ પર પોઈન્ટ જ આવો છે 12,800 ને 2800 કાઢી લીધા જો 12,800 ખરીદી ના લીધા ના ખરીદ પરત એટલે કે આપણે વેચાણ પરત કહેવાય અહીંયા 2800 લખવાની ચાલો બીજું શું લીધે આપણે શરૂઆત એટલે કે વેપાર ખાતામાં ઉધાર બાજુ તો જો 50,000 લીધેલા હતા 50,000 તે 50,000 લખ્યો બસ ચાર વસ્તુ લીધેલી હતી ને આ કાચો નફો પછી આવશે હમણાં નહીં પહેલા આપણે આટલું જ કરીએ ચાલો હવે આપણે કેલ્સી લઈ લઈએ મોબાઈલમાં ગણી લઈએ કેટલા આવે ચાલો સૌથી પહેલા આપણા 10,000 પ્લસ 12,800 પ્લસ 2800 પ્લસ 50,000 તો ફ્રેન્ડ્સ તમારા આવ્યા 75,600 તો આની અંદર પણ આપણે કરી નાખીએ જો શાખાના વેપાર ખાતા ઉધાર તે શાખા ખાતે તો શાખા ખાતાની કઈ બાજુ આવે જો જમા બાજુ શાખા ખાતે જમા થાય એટલે જમા બાજુ લખી દેવાનું વેપાર ખાતે શું લખી દેવાનું વેપાર ખાતું 75,600 જે જમા થાય એની બાજુ લખી દેવાનું એમ ખબર પડી શાખા જમા થાય જમા બાજુ કયું નામ ઉધાર બાજુ જે ઉધાર થયું એનું નામ લખવાનું વેપાર ખાતે ચાલો બીજું હવે આપણે શાખા ખાતાની વેપાર ખાતું જે છે આપણો શાખાનું વેપાર ખાતું એની જમા બાજુ અસર આપીએ જમા બાજુ આપણે આપીએ તો આમનું થાય ઉલટાઈ જાય એમ તો શાખા ખાતે શું થઈ જાય ઉધાર થઈ જાય શાખા ખાતે ઉધાર તે હવે શાખાના વેપાર ખાતે શું થઈ જાય જમા થઈ જાય તે શાખાના વેપાર ખાતે જમા ચલો રકમ લઈ લઈએ જમા બાજુ આપણે પહેલે વેચાણ લખેલું હતું કેટલું 83,600 ચલો હવે તમે બોલો કે આ વેચાણ પર લેવાય ના આ 2800 આપણે અહીંયા લઈ લીધા એટલે હવે કઈ લેવાય 3600 લેવાય ખબર પડી ક્રોસ મેં તમને કીધેલા હતા ને 3600 પ્લસ અને પ્લસ આપણે બીજો લીધો આખર સ્ટોક 6,700 ચલો આ ત્રણ વસ્તુને આપણે સરવાળો કરીએ 83,600 પ્લસ આપણે આવ્યા હમણાં 3600 પ્લસ આ 6,700 એટલે તમારે ટોટલ આવ્યા 93,400 આપણે લખી દઈએ 93,400 આ 93,400 બોલો શાખા ખાતું શું થયું ઉધાર થયું ને આ શાખા ખાતાની ઉધાર બાજુમાં લખી દેવાનું અહીંયા શાખાના વેપાર ખાતે વેપાર ખાતે કેટલા લખવાના 93,400 થઈ ગયું ચલો ટીજી આમનોન હવે આપણે ખબર ફ્રેન્ડ જયારે છે ને જમા બાજુનો સરવાળો કરેલો અને ઉધાર બાજુનો માઇનસ કરેલો ત્યારે આપણે કાચો નફો આવેલો
અને આ ખાતા નફો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ મળે છે એટલે લખી દેવાનું અહીંયા શાખાના વેપાર ખાતા ઉધાર કેટલા 17800 હવે છે તમે એમ નહીં લખી રહ્યા કે જે શાખા ખાતા એવી રીતે નહીં લખાય જો આ 17800 આપણે અહીંયા લઈ ગયા છે નફો નુકસાન ખાતાની જો બાજુ એટલે અહીંયા લખાશે તે નફા નુકસાન ખાતે હું લખાય નફા નુકસાન ખાતે 17800 અને એની કોઈ નોંધમાં નથી આવવાની યાદ રાખજો એની કોઈ નોંધમાં આવશે નહીં કારણ કે સરળ ખાતું થોડી અહીંયા લખાઈ શકાશે અહીંયા કેવું ઉદાહરણ હતું આપણે અહીંયા લખ્યું ચાલો તો વેપાર ખાતાની બધી અસર પતી ગઈ હવે ચોથી અસર આપીએ નફા નુકસાન ખાતાની બરાબર ત્રણ એન્ટ્રી આપણે વેપાર ખાતાની પૂરી થઈ ગઈ એક ઉધાર બાજુ એક જમા બાજુ અને એક કાચો નફો હવે આપણે નફા નુકસાન ખાતા તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખવું હોય તો સૌથી પહેલા અહીંયા લખાય શાખાનું નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતે અને તે કોના ખાતે લઈ જવાના શાખા ખાતે ચલો કેટલા ખર્ચા છે ઉધાર બાજુ બધા બોલી દેજો એમ ત્રણ ખર્ચા છે ને એક 4000 એક 3000 અને એક 400 બરાબર તો ટોટલ કેટલા થાય બોલો 4300 400 4 ને 3 60 થાય 7000 પ્લસ 400 એટલે 7400 થાય તો 7400 અને અહીંયા પણ કેટલા આવે 7400 હવે આ શાખા બાજુ અહીંયા જમા થાય તો જમા બાજુ અહીંયા હું લખાય શાખા ના નંદનું ખાતે નફા નુકસાન ખાતે એમ 7400 થઈ ગયું ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે એની જમા બાજુની એન્ટ્રી આપીએ તો જમા બાજુ ખાલી એક જ વસ્તુ જો કમિશન 500 રૂપિયા કાચા નફાનો 17800 જો આપણે પહેલાથી કરી નાખ્યું ખાલી કમિશન જ એન્ટ્રી આવે ચાલો અહીંયા લખો હવે આની ઊંધું કરી દેવાનું શાખા ખાતે ઉધાર એ શાખાના કમિશન ખાતે કેટલા રૂપિયા 500 રૂપિયા છે યાદ રાખજો 500 રૂપિયા ચાલો શાખા ખાતાની ઉધાર બાજુ આપણે અહીંયા લખી દઈએ કમિશન આપણે લાવ્યા ને કાચે લાવ્યા નંદનું જ લાવ્યા કમિશન કાઉન્ટમાં નફા નુકસાન એમ 500 રૂપિયા ચાલો છઠ્ઠી અમલન હવે ખબર આપણે ખબર આનો સરવાળો કરીને જવાબ 10900 લાવ્યા ને આ 10900 કા લઈ ગયા મુખ્ય ઓફિસ ખાતે આપણે લઈ ગયેલા બરાબર તો આપણે કઈ અસર મારશો જો પોતાના ચપડા પોતાનું નામ તો નહીં લખાય મુખ્ય ઓફિસનું તો કોનું નામ લખશો એ ધ્યાનથી જોજો સૌથી પહેલા આપણે કાંઈ મળ્યું તો શાખાના નફા નુકસાન ખાતે ઉધાર કેટલા આ 10900 અને તે પોતાના ચોપડા નામ તો નહીં લખાય ને પણ તે શાખા ખાતે પણ નહીં આવે યાદ રાખજો તે સામાન્ય નફા નુકસાન ફાળવણી ખાતે ખબર આપણે પહેલા 11 ભણાવતા હતા ને એ છે 10900 ખબર પડી આ 10900 આપણે અહીંયા લઈ જઈએ પણ આ ખાતે તો કોણ છે મુખ્ય ઓફિસ નો ને આપણે તો કયા ખાતાનું મુખ્ય ઓફિસ ના ચોપડા બનાવીએ છીએ એટલે મુખ્ય ઓફિસ ના ચોપડા પોતાનું નામ તો નહીં આવે તો કોના ખાતે લઈ જવાનું જો શાખા ખાતે નથી લઈ જવાનું એ પોઈન્ટ ક્યાં લઈ જવાનો સામાન્ય નફા નુકસાન ફાળવણી ખાતે એટલે આમાં એની કોઈ અસર નહીં આવે ચલો સાતમી અમલન આ નફા નુકસાન ખાતું તમારું પૂરું થઈ ગયું અને આ ખાતું તમારું હવે જ નહીં કારણ કે આ તો આપણે મુખ્ય ઓફિસનું ખાતું છે એટલે આ ખાતું તો અમલનમાં આવે જ નહીં આપણે તો શાખાને લગતા જ પોઈન્ટ જોઈએ છે ને ચલો હવે આપણે આવ્યું શાખાનું પાકું સરવૈયું તો સૌથી પહેલા મેં તમને જમા બાજુની અસર બતાવશું તો જો ફ્રેન્ડ્સ મિલકતની અસર બતાવશું મિલકત ટોટલ મિલકત કેટલી છે ગણી લઉં 15000 પ્લસ 2500 પ્લસ 20000 પ્લસ 62000 એટલે ટોટલ 41700 છે તો આ મિલકતની હંમેશા કઈ બાકી આવે જો મેં લખલો મિલકતની હંમેશા ઉધાર બાકી આવે તો અહીંયા લખવાનું કે ભાઈ જે તે મિલકત ખાતે ઉધાર જે તે મિલકત ખાતે ઉધાર કેટલા રૂપિયા છે બોલો 43700 તે એ કોની મિલકત છે શાખાની છે તો તે શાખા ખાતે 43700 તો અહીંયા આપણે શાખા ખાતાની જો શાખાનું જમા થાય ને લખી દેવાનું મિલકત 43700 બરાબર એવી જ રીતે આપણે દેવાની એન્ટ્રી કરવાની જો દેવામાં ખાલી એક જ છે કેટલા 10000 જો ફ્રેન્ડ સાથે 33700 નહીં આવે એ તો આનો ડિફરન્સ છે દેવું એટલે એક જ લેન્ડર ગણાય 10000 અને ઉધાર બાજુ છે બરાબર અને દેવાની હંમેશા કઈ બાકી આવે જો અહીંયા લખાયો જમા બાકી આ રહ્યો જમા બાકી જો એટલે આઠમી હમણાં આવી ગઈ અને આની ઉલટી કરી દેવાની એમ કે ભાઈ શાખા ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા એમ કેટલા રૂપિયા 10000 લેન્ડર ના છે ચાલતા શાખા અમાઉન્ટ ઉધાર થયો તો ઉધાર બાજુ લખી લઈએ લેન્ડર લેન્ડર કેટલા રૂપિયા 10000 દેવું છે 1000 નું આપણું બરાબર જો અમને તમને ખબર પડી જાય કે કેવી રીતે તમારો દાખલો સાચો ગણાય અને જો ફ્રેન્ડ્સ આ દાખલો એવો છે ને કે એમાં શાખા ખાતાની ઉધાર બાકી બાકી આગળ લાગ્યા નથી આપી તો અહીંયા આપણે લખી દઈએ બાકી આગળ લાગ્યા જો અમને ખબર પડશે ને દાખલો કઈ રીતે સાચો ગણાય છે ચલો પહેલા જમા બાજુનો સરવાળો કરી જાઉં 75600 પ્લસ 7400 પ્લસ 43700 તમારો જવાબ અહીંયા આવે છે 1,26,700 1,26,700 એમાંથી માઇનસ તમે કરો 93,400 માઇનસ 500 માઇનસ 10000 તો ફ્રેન્ડ્સ તમે જો ધ્યાનથી અહીંયા તમારો જવાબ આવ્યો બાકી આગળ લાવ્યા 22,800 કેટલા આવ્યો 22,800 હવે તમને એવું લાગે છે કે આ શબ્દ કસે સાંભળેલો છે તો જો 22,800
એટલું યાદ રાખજો ફ્રેન્ડ્સ, હવે જાગી જજો. શાખા ખાતાની ઉધાર બાકી અને મુખ્ય ઓફિસ ખાતાની ઉધાર બાકી, એટલે કે મુખ્ય ઓફિસ ની ઉધાર બાકી એટલે સર્વની બાકી, એમ બાકી આગળ લાવ્યા જે કહેવાય ને, એ બાકી આગળ લાવ્યા, નાની પણ બાકી આગળ લાવ્યા, બંનેની, આ બંને જો સમાન હોય તો તમારો દાખલો સાચો. તો જોઈ લો, આ શાખાના ચોપડાની ઉધાર બાકી બાકી આગળ લાવ્યા કેટલી થાય? 22,800. અને આની પણ જોઈ લો, બાકી આગળ લાવ્યા 22,800. ખબર પડે છે, 22,800 જો અહીંયા આપેલી જતી ઓલરેડી આરે, એટલે તમને ખબર પડી ગઈ આ શું થયું, દાખલો સાચો છે, ખબર પડી ગઈ. અહીંયા જો હું તમને કેવું છું, જ્યારે પણ તમારા દાખલામાં જો તમારે રકમમાં કીધેલો હોય કે શાખાની ઉધાર બાકી આટલી છે, નહીં કીધેલો હતો બરાબર ને, અમને આપણે શાખા તો કેમ આવી રીતે બનાવ્યું, કારણ કે અહીંયા કયો પોઈન્ટ આપણે સમાવેશ કરવાની, એમાં જયારે પણ તમને આવું કહીને સમાવેશ કરવાની આમનોન, ત્યારે આપણે આ રીતે ખાતું બને, ખબર પડે ને, આ રીતે આમનોન પરથી ખાતું બને. અને મેં તમને કેવી રીતે ખબર કે દાખલો સાચો છે, તો જો ફ્રેન્ડ પહેલા તો આપણે 25,000 ટોટલ સર પર થઈ ગયું, પછી જયારે આમનોન લખીને એના પરથી ખટાવણી કરીને તો શાખા ખાતાની ઉધાર બાકી નહીં આપેલી હતી, તો આપણે જો જમા બાજુનો સરવાળો કરીને એમાંથી આ માઇનસ કરીને ઉધાર બાકી કેટલી આવી? 22,800. અને આ 22,800 અને ઉધાર બાકી એટલે સર્વની બાકી કહેવાય આને, અને આ મુખ્ય ઓફિસની સર્વની બાકી 22,800 કહેવાય. એટલે જો યાદ રાખજો, જ્યારે શાખાની ઉધાર બાકી ન આપી હોય, નોન લખી દેજો, જ્યારે શાખાની ઉધાર બાકી રકમમાં ન આપી હોય ત્યારે, અને જો તમને શાખામાં શાખાના વાર્ષિક હિસાબમાં સમાવેશ કરવાની આમદન પૂછેલી હોય, ત્યારે શાખાની ઉધાર બાકી અને મુખ્ય ઓફિસ ખાતાની ઉધાર બાકી જો સરખી થાય તો જ તમારો દાખલો સાચો ગણાય. અને આ દાખલો આપણો સાચો થઈ ગયો. જો અહીંયા પણ 22,700 હતા અને અહીંયા પણ 22,700 જવાબ આવી ગયો બરાબર. તો ફ્રેન્ડ્સ હવે આપણે બીજા દાખલા થોડા અઘરા કરશું. હવે આપણે માર્ગસ્થ માલવાળા, માર્ગસ્થ રોકડવાળા, ઘસારવા બધા જ પોઈન્ટ ક્લિયર કરવા, આમનોન સહિત તમે જરા પણ ચિંતા નહીં કરતા. તમને કઈ પણ જો દાખલામાં નહીં સમજ પડી હોય ને, મને આની પર કોલ કરજો બરાબર. જો મારો એક જ હેતુ છે કે હું અહીંયા જે ભણાવું ને તમને બસ કોન્સેપ્ટ સહિત તમને ખબર પડી જવી જોઈએ બસ. અને જો ફ્રેન્ડ્સ આપણે અહીંયા ઓફલાઈન ક્લાસ પણ ચાલે જ છે, તમને જરા પણ એવું લાગે કે નથી સમજ પડતા તો મને કોલ કરી શકો છો. તમારો આભાર ફ્રેન્ડ્સ. ના બીજા ગ્રુપમાં પણ આપણા વિડીયો શેર કરજો બરાબર, આપણે બધું જ કરાવશું. તમારો આભાર.